दर्शक મિત્રો ડીએમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર. વડગામ તાલુકાના મેપડા બાદરપુરા સરસ્વતી નદીના પટમાં કોની રહેમ નજર હેઠળ મોટી માત્રામાં ભૂમાફિયા દ્વારા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેવા સવાલો ઉભા થયા છે. વડગામ તાલુકામાં મેપડા બાદરપુરા સરસ્વતી નદીમાં રોયલ્ટીની ચોરી મોટી માત્રામાં ભૂમાફિયા કરી રહ્યા છે. રોયલ્ટીની ચોરી કરતા ભૂમાફિયા એટલા માથા ભારે બન્યા કે સુરેશભાઈ ચૌધરીના ખેતરમાં જતી પાણીની પાઇપલાઇન ભૂમાફિયા દ્વારા તોડી નાખવામાં આવી હતી અને સરસ્વતી નદીના પટમાંથી મોટી માત્રામાં ભૂમાફિયા બેખૌફ બની રોયલ્ટીની ચોરી કરી રહ્યા છે. બનાસકાંઠા ભૂસ્તરના અધિકારીઓ જાણતા ન હોય કે પછી પત્રમ પુષ્પમના વ્યવહારથી રોયલ્ટીની ચોરી થતી રહેશે. ખેડૂત સુરેશભાઈ દ્વારા વારંવાર ભૂસ્તર અધિકારીઓ જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે હાલમાં અમારી જોડે સ્ટાફમાં માણસો ન હોવાના કારણે અમે આવી શકીએ એમ નથી, એવું ભૂસ્તર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. તો શું આ રીતે જે અધિકારીઓના ડર વગર નદીના પટમાં રેતીનું ખનન થતું જ રહેશે કે પછી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને ભૂસ્તરના અધિકારીઓ મોટું કાર્ય કરશે ખરા? એવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે. ખેડૂત સુરેશભાઈ રોયલ્ટીની ચોરી અને માટીનું ખનન ઝડપીમાં ઝડપી બંધ કરવામાં આવે અને બેખોફ ભૂમાફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. રજૂઆત એ છે કે અમારી તો નદીમાં જમીન છે, અમારો સર્વે નંબર અને તો અમે રંડાનું બધું વાવેતર કરીએ છીએ અને આ લોકો ભૂમાફિયાનો એટલો બધો ત્રાસ છે ટ્રેક્ટરવાળાનો રેતવાળાનો, કમ્પ્લેન કર્યા છતાં એ લોકો માનતા નથી અને અમે પાલનપુર બી કમ્પ્લેન આપી હતી પણ એ લોકો કે સ્ટાફ હાજર નથી અને સ્ટાફના હાજરના કારણે અહીંયા કોઈ ચેકિંગ કરવા આવતું નથી, આ લોકો બેફામ અહીંયાથી માટી ઉઠાવે અને અમારી પાઇપ બી તોડી નાખી છે અને અમારા ખેડૂતોને ખૂબ નુકસાન છે. બસ એટલી રજૂઆત કરું કે સાહેબ અહીંયા આવીને આ બધું બંધ કરાવ્યા ધંધા. શું નામ તમારું? ચૌધરી સુરેશભાઈ. હવે પાંજરાપોળ સંચાલકો પશુ સ્વીકારવાની ના પાડતા મુશ્કેલી યથાવત રહેવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોર ના મારથી વધુ એક મોત નિપજવા પામ્યું છે. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. 16 ઓગસ્ટે મલાણા ગામમાં આખલાએ નરેશ બારોટ નામના વ્યક્તિને પેટના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. અગાઉ પણ રખડતા ઢોરોના ત્રાસથી 5 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે. પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ના રહેતા 100 જેટલા અરજદારો અટવાયા હતા. પાસપોર્ટના વેરિફિકેશન માટે આપેલી તારીખના કારણે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. દૂર દૂરથી આવેલા અરજદારોને ધક્કો પડતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. અમારી રજૂઆત છે કે પાસપોર્ટ ઓફિસમાં આજની અમારી એપોઇન્ટમેન્ટ છે, આજે અમે લોકો આજે એમના સર હાજર નથી તો અમને આ બધાને ઘરે મોકલવાની વાત કરે છે, તો આ બધાનો ટાઈમ બગડ્યો એનું શું? અમારે એકાદ એવું સ્પેલિંગ મિસ્ટેક હોય તો એ લોકો નહીં ચલાવી લેતા, તો અમે થોડા ચલાવી, આજની અમારી એપોઇન્ટમેન્ટ છે બધાને તો થોડું ચલાવી લેશું. અમે દરેક કલેક્ટરના આવેદનપત્ર આલીએ, ના તો એમની ટ્વીટ કરીએ, ગમે તે કરીને એમનું બોલાવે એનું સ્ટાફ હાજર કરીએ. શું નામ આપનું? અમારું નામ ચૌધરી વિપુલ. હા સોલંકી જયેશભાઈ, મારી એપોઇન્ટમેન્ટ છેલી છે અને આ વખતે પછી એપોઇન્ટમેન્ટ હોવાની નથી અને અત્યારે હું હાજર નથી, તો શું કરવાનું મારે એના માટે? અને અહીંયા પૂછવામાં આવે તો કે અહીંયા પોસ્ટ ઓફિસની ઓફિસ છે ને પાસપોર્ટ વાળા કોઈ આવ્યા નથી. શું કારણથી આ લોકો નથી કરતા? એ કોઈ આવ્યા નથી એવું કહે છે કે અહીંયા કોઈ આવ્યું નથી, અમારે કોઈ લેવા દેવા નથી. આ બે ભાઈઓ બેઠા તો ઉડે જવાબ આવે કે અમે તો પોસ્ટ ઓફિસના માણસ છીએ. પાલનપુર ખાતે કલેક્ટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં કલેક્ટરે અધિકારીઓને તમામ જનપ્રતિનિધિઓ તથા પદાધિકારીઓને તેમના પ્રશ્નોના જવાબ ઇમેઇલ પર અચૂક મળી જાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા માર્ગ, મકાન, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, ભૂસ્તર વિભાગ, રેલવે સહિતના વિવિધ વિભાગોની રજૂઆત અંગે અધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી. ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો. કલેક્ટર વરુણ કુમાર બરનવાલે તમામ પ્રશ્નોની સમીક્ષા કરી
સરકારી વિભાગો વચ્ચેના સંકલનને સુદૃઢ બનાવી જલ્દી પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બનાસકાંઠા ડીસામાં ગાયત્રી મંદિરથી જલારામ મંદિર સુધીના દબાણો હટાવાયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી અને નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરી હતી. ગાયત્રી મંદિરથી જલારામ મંદિર સુધી દુકાનો, આગળના શેડ, લારી અને ગલ્લાઓ હટાવ્યા હતા. ડોક્ટર હાઉસમાંથી થયેલી ફરિયાદને પગલે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તંત્રની ટીમોએ ગરીબોના કાચા દબાણ દૂર કરી પાકા દબાણ યથાવત રાખતા વાલા દવલાની નીતિ રાખી હોવાના આક્ષેપો પણ થયા હતા. દાંતીવાડા તાલુકામાં આવેલા ભાખર ગામના ડુંગરને બચાવવા માટે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે. તાજેતરમાં આ ડુંગરના ખોદકામ માટે સરકાર દ્વારા ખાનગી કંપનીને લીઝ મંજૂર કરવામાં આવતા આ વિરોધની શરૂઆત થઈ છે અને સ્થાનિકો ડુંગર ખોદવાની લીઝને નામંજૂર કરવાની માંગ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં એક પહાડને લઈ સ્થાનિકો આંદોલનના મૂળમાં જણાઈ રહ્યા છે. આ પહાડ છે દાંતીવાડા તાલુકાના ભાખર ગામમાં આવેલો પહાડ. પહાડને ગુજરાતી તળપદી ભાષામાં ભાખર તરીકે ઓળખવામાં આવે છે અને તેના લીધે જ આ ગામનું નામ પણ ભાખર પડ્યું. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા પહાડને ખોદવા માટે ખાનગી કંપનીને લીઝ આપવામાં આવી અને કંપની દ્વારા પહાડના ખોદકામનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોએ અહીં થઈ રહેલા ખોદકામને રોકવા માટે દાંતીવાડા તાલુકાના વાઘરોડ ગામના ચામુંડા માતાના મંદિર ખાતે એક બેઠક બોલાવી હતી. ચામુંડા માતાના મંદિર ખાતે મહંત નાગપુરી બાપજીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ સ્થાન પર પ્રાચીન ઇસ્માની માતાનું મંદિર આવેલું હોવાથી આ ઉપરાંત પહાડ સનાતન ધર્મ માટે આસ્થાનું મોટું પ્રતીક હોવાથી તેનું ખોદકામ અટકાવવા માટેની માંગ કરવામાં આવે છે. આ પહાડ ખૂબ જ પ્રાચીન છે અને વર્ષોથી અહીં વસતા અને ભાખર ગામના વતની જણાવી રહ્યા છે કે અહીં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન વસેલા હતા અને ભારતના પ્રાચીન ઇતિહાસ સાથે આ પહાડ જોડાયેલો છે, જેથી તેનું રક્ષણ કરવું જરૂરી છે. જે રીતે ભાખર ગામના પહાડને બચાવવા માટે સંઘર્ષ શરૂ થયો છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના આગેવાનો પણ તેમાં જોડાયા અને ભાખર ગામની ઓળખ સમાના પહાડને જો તોડવામાં આવશે તો આગામી સમયમાં પર્યાવરણને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે. દાંતીવાડા તાલુકાના ભાખર ગામના પહાડ તોડવાની કવાયત શરૂ થયા બાદ છેલ્લા 15 દિવસથી ગામની ઓળખ સમાના પહાડને બચાવવા માટે સ્થાનિકો દ્વારા અલગ અલગ સ્થળો પર આવેદન પત્રો પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં જો સરકાર આ પહાડ તોડવા માટેની કાર્યવાહી રોકશે નહીં તો આગામી સમયમાં સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી જશે. ભાખર ગામમાં આવેલો પહાડ અરાવલીની ગિરિમાળાનો છેડો હોવાનું પણ માનવામાં આવે છે. અરાવલીની ગિરિમાળા દિલ્હીના દક્ષિણ છેડેથી શરૂ થઈને ભાખર ગામ નજીક પૂરી થાય છે અને પૃથ્વી પરની સૌથી જૂની પર્વતમાળા પણ માનવામાં આવતી હોવાનું લોકો માની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ ઐતિહાસિક પર્વતને બચાવવા માટે ભાખર ગામના પહાડને ખોદવા માટે આપવામાં આવેલી લીઝને રદ કરવી જોઈએ. દાંતીવાડા તાલુકાનું એમાંય ભાખર ગામનું નામ આ ભાખર ઉપરથી જ પડ્યું છે, જે ભાખર સમગ્ર દાંતીવાડા તાલુકાની આ ધરોહર એવા ભાખર ગામ અને આ ભાખર ગામની અંદર છેલ્લા 20 દિવસથી આ પથ્થરો તોડવા માટેનું કામગીરી સરકારશ્રીએ લીઝ માર્ગ પર સોંપવામાં આવી છે. ત્યારે સરકારશ્રીને એક વિનંતી છે કે તમે જો ભાખરને એક પથ્થરની દ્રષ્ટિએ જોતા હોય એ ઉચિત નથી, કારણ કે આ ભાખર એની આજુબાજુ ખેતીલાયક તેમજ પશુપાલન સાથે જોડાયેલો છે. આ પથ્થરને જ્યારે તોડવામાં આવશે ત્યારે એ એવું સમજતા હોય ખાલી પથ્થર જ તોડીને આપણનું કામ કરી દઈશું એ શક્ય નથી. એની સાથે સાથે પથ્થર તોડવાની સાથે પશુપાલન અને ખેતીના ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન થાય એવું છે. છેલ્લા 15-20 દિવસથી અમે દાંતીવાડા તાલુકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને અમારી એક જ વિનંતી છે કે જે આ કામ તમે જે સોંપ્યું છે એને અહીંયા જ સ્થગિત કરવામાં આવે અને જો સ્થગિત નહીં કરવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો અને સમગ્ર દાંતીવાડા તાલુકાના આગેવાનો આના માર્ગે જે આપણે ગાંધીજીના ચિંધા માર્ગે અમે આંદોલન ધરણા કે રેલી જે પણ કરવું પડશે એ કરીશું. એનું એક જ કારણ છે, માત્ર પથ્થર તોડવાથી જમીનની અંદર પણ પાણીના તળ જતા રહેશે. ખેડૂતો
આ જમીન સાથે સંકળાયેલ છે. દાંતીવાડા તાલુકાનું એક ઘરણું છે જે ભાખર ગામ છે, એની સાથે બાજુમાં જ માં ઇસ્માનીમાનું એક મંદિર આવેલું છે, ગુરુ મહારાજનું પણ મંદિર આવેલું છે. ત્યારે તમે આ પર્યાવરણ સાથે આવો ખિલવાટ, ખેડૂતો સાથે આવો ખિલવાટ ના કરી અને માત્ર પથ્થરની રીતે ના જોતા આ દાંતીવાડા તાલુકાના ખેડૂતો અને સમગ્ર માણસોનું એના હિતમાં ધ્યાનમાં લઈ અને તમે આજે કરજો. નહીં તો અમે કીધું એ પ્રમાણે અમારે જે પણ કરવાનું થશે એ કાયદાકીયમાં રહી અને અમે કરીશું. આજે નાની ભાખર મોટી ભાખર દાંતીવાડા તાલુકામાં આવેલું છે, સરકારે લીજ આપી છે ખંડ વિભાગવાળાની ઓર માઇનિંગવાળાની. એમનો અમારો એક જ પ્રયત્ન છે કે અહીંયા ઈશ્વરની માતાનું મંદિર છે, આદુ અનાદિ છે, ત્યાં ગુરુ મહારાજની સમાધિ છે, એના હારું જે બી કંઈ કરવું છે એમાં અમે સનાતન ધર્મ રહે હાથે જોડાયેલા છે. સનાતન ધર્મ જ અમારા જોડે છે, જનતાને હાથે રાખી અને એમનું જે બી કરવું હોય ગાંધીજીને કરાયો અપનાયો દેશ આઝાદ જેવી રીતે એમને હાથે રહીને અમને રોકાવાના પ્રયત્ન કરશે. પૂરો દાંતીવાડા તાલુકો સાથે છે, અઢારી આલમ સાથે છે અને અમને પ્રયત્ન કરશે કે આજે નહીં કાલે નહીં એક મિનિટ નહીં ચાલવા દઉં એવી અમારી ઈચ્છા છે. ઓર ખૂબ દાંતીવાડા તાલુકાના આગેવાન આવ્યા છે અને હજી જરૂર પડશે તો અમે છેટ જવું હશે તો ગાંધીનગર ઉઠી જશે. મારું નામ વાઘેલા દલપતસિંહ ભુરસિંગ છે, હું ભાખરનો વતની છું. આજે ભાગરોળ મુકામે ચામુંડા માતાજીના મંદિર ખાતે આખા દાંતીવાડા તાલુકામાંથી આગેવાનો દરેક સમાજના ઉપસ્થિત થયા છે અને એનો મેઇન ઉદ્દેશ કે ભાખર ગામે જે પહાડ આવેલો છે પહાડ ઉપર સરકારશ્રીએ લીજ આપી અને પથ્થરનું ખનન કરવાનું કામ ચાલુ કર્યું છે. જે પથ્થર તોડવાનું બંધ થાય અને અમારું પર્યાવરણ જળવાય, પશુ પંખી પણ પહાડની અંદર વસે છે, રોજ ઘણા બધા મોર પક્ષીઓ વસે છે, એ પક્ષીઓનો બચાવ થાય. બાજુમાં ઈશ્વરી માતાનું મંદિર આવેલું છે, પહાડ ઉપર ગુરુ મહારાજનું મંદિર છે. ઇતિહાસ પ્રમાણે પાંડવોનો વસવાટ કર્યો હતો એવા ભીમપાટુનો પણ ત્યાં ઉલ્લેખ છે. એટલે આ બધી સચવાઈ રહે, ઇતિહાસ સચવાઈ રહે, પશુ પંખી પર્યાવરણ સચવાઈ રહે એના માટે આ પહાડ તોડવાની કામગીરી બંધ થાય એવી અમારી રિક્વેસ્ટ. દાંતીવાડા તાલુકાના ભાખર ગામે જે ભાખર ગામ પણ ભાખરનું નામ પણ ગામનું નામ પણ ભાખર છે અને ભાખરથી દાંતીવાડાનું ઘરેણું કહી શકીએ. પર્યાવરણથી લઈને ગામ લોકોના આવનારા ભવિષ્ય માટે સમગ્ર તાલુકાના આગેવાને ખૂબ ચિંતા કરી છે કે આ પથ્થર ના તૂટે તો સારું. અમે પણ આ ગામના વતની હોય આ તાલુકાના આગેવાનો સાથે ચર્ચા કરી આવનારા ટાઈમની અંદર અહીંથી આ લીઝ મારફતે આપેલ પથ્થરને કાયદાની મર્યાદામાં રહી અને આ પથ્થર તોડવાનું કામ બંધ રહે તે માટે સમગ્ર તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને સર્વાનુમતે અમે નક્કી કર્યું છે કે સરકારને વિનંતી કરશું કે અહીંથી પથ્થર નીકળવાથી ખૂબ નુકસાન થવાનું છે આસપાસના પશુ પક્ષીથી લઈ અને ખેડૂતોને. તો આજની સભામાં અમે લોકોએ આ નિર્ણય કર્યો છે કે ભાખરથી પથ્થર ના તૂટે અથવા તો સરકાર અમને મદદ કરે એવી વિનંતી કરવાનું ટૂંક સમયમાં આવેદનપત્ર આપી અમે આગળ વધશું. બનાસકાંઠા પાટણ ડીસા હાઈવે પર એસટી બસની જોખમી મુસાફરીનો વિડિયો વાયરલ થવા પામ્યો છે. સલામત સવારી એસટી સૂત્ર સાથે ચાલતી એસટી બસમાં જ મુસાફરો અસલામત બન્યા છે. એસટી બસમાં કેપેસિટી કરતા ડબલ મુસાફરો ભરાયાનો વિડિયો વાયરલ થયો છે. બસમાં 130 જેટલા પેસેન્જર ભર્યા હોવાનું ખુદ એસટી બસના કંડક્ટરે જ કબૂલ્યું હતું. એસટી બસની અછતને કારણે વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યાનું ચર્ચાએ જોર પકડ્યું છે. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય ડીએમ ન્યૂઝ ચેનલ વિડિયોની પુષ્ટિ કરતું નથી. ભાગર તાલુકાના તેતરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે. બનાસકાંઠા જિલ્લો તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરી રહ્યો છે, ત્યારે જિલ્લાના ભાભર તાલુકાના તેતરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સેવા આપવા બદલ ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત તેતરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ આપવામાં આવ્યું છે. આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ અને રાજ્ય કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ માપદંડ પ્રમાણે તેતરવા આરોગ્ય કેન્દ્રનું સર્વાંગિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ માપદંડમાં ઓપીડી, ઇન્ડોર વિભાગ, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશનના વિવિધ પ્રોગ્રામ તથા જનરલ એડમિનિસ્ટ્રેશન
ફાઇનાન્સ લગતી વિવિધ બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની સેવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ ચેકલિસ્ટ પ્રમાણે ચેકિંગ બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 73 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ 91.87% માર્ક સાથે આરોગ્ય કેન્દ્રને NQAS એટલે કે નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે. 73 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું આ પ્રમાણપત્ર મળ્યું છે, જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓ અને સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. બનાસકાંઠા તીડ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. વાવ વિસ્તારમાં જે જોવા મળ્યા હતા તે તીતી ઘોડો હતા, તીડ નહોતા તેવું અધિકારીએ જણાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ગભરાવવાની કોઈ જરૂર નથી. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ કરતા તીતી ઘોડા હોવાનું બહાર આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા પરિસ્થિતિ નિર્માણ થઈ છે, જેથી તીતી ઘોડાનું સામાન્ય ઉપદ્રવ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ કોઈ તીડ આવવાની ચેતવણી નથી તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું. બનાસકાંઠામાં તીડ આવવાની વાતોને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પહેલા વાવ તાલુકામાં એક ગામમાં તીડ આવે એવા બાબતની ફરિયાદ મળેલી હતી. તો એ ગામે જઈને ભારત સરકારની લોકસ્ટ કંટ્રોલ એટલે તીડ નિયંત્રણની જે કચેરી છે એના અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ખેતીવાડી વિભાગના ગ્રામસેવક મિત્રો ત્યાં એકી સાથે રૂબરૂ જઈને ફિલ્ડમાં તપાસ કરતા જે જોવા મળેલ છે એ ખરેખર તીડ નહોતા, પરંતુ એ તીતી ઘોડા જોવા મળેલ છે. અને એ તીતી ઘોડાના નિયંત્રણ માટે ખેડૂતોને સમજ આપવામાં આવેલી છે. મારી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખાસ અપીલ છે કે તેઓ તીડ બાબતે આવી જ્યારે પણ રજૂઆત કે કંઈ પ્રેસ મીડિયા દ્વારા માહિતી મળે ત્યારે ખોટા ગભરાવવાની જરૂરિયાત છે નહીં. અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં કોઈ જગ્યાએ તીડનો ઉપદ્રવ નથી. ખાસ કરીને અત્યારે જે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાવાથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના અનુસંધાને જિલ્લામાં લગભગ જ્યારે આવો ડ્રાય સ્પેલ આવે ત્યારે તીતી ઘોડાનો ઉપદ્રવ સામાન્ય રીતે ખેતીના પાકોમાં થતો હોય છે. અને તીતી ઘોડા એક બહુ મોટી નુકસાન કરવાવાળી જીવાત નથી હોતી અને એનો સમય થાય ત્યારે ઓટોમેટિક એનું નિયંત્રણ થઈ જતું હોય છે. અને જો વધારે પ્રમાણમાં ઉપદ્રવ હોય તો સામાન્ય શોષક પ્રકારની દવાઓ અથવા તો સ્ટમક કોન્ટેક્ટ પોઈઝન પ્રકારની દવાઓ ખેડૂતો છાંટીને એનું નિયંત્રણ મેળવી શકે છે. પરંતુ ખેડૂતોએ તીડ બાબતે અત્યારે હાલ બનાસકાંઠા જિલ્લામાં ગભરાવવાની જરૂરિયાત છે નહીં. અને ભારત સરકારનો ફોરકાસ્ટ જે છે એ મુજબ કોઈ ચેતવણી પણ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લા માટે તીડ આવવાની કોઈ ચેતવણી પણ આપવામાં આવેલ ન હોય, ખેડૂતોએ અત્યારે હાલ કોઈ ગભરાવવાની જરૂરિયાત નથી. અત્યારે હાલ જે કંઈ ખેતરમાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તે સામાન્ય રીતે તીતી ઘોડાનો ઉપદ્રવ છે. દિયોદર તાલુકાના લુદ્રા ગામે ખેતરમાંથી ઇંગ્લિશ દારૂની 273 બોટલ સહિત 26,000 તેમજ હીરાભાઈ ધર્મેન્દ્રસિંહ જગતાજી, અરવિંદસિંહ રઘુવીરસિંહ દલસંગજી, પીસી સહિતના સ્ટાફ દિયોદર તાલુકાના ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી રાહે બાતમી મળતા દિયોદરના લુદ્રા ગામે પોતાના ખેતરમાં સુભાજી યમનાજી ઇંગ્લિશ દારૂનો સંગ્રહ કરી ધંધો કરતો હોવાની બાતમી મળે, જેના આધારે દિયોદર પોલીસે રેડ કરતા ખેતરમાંથી બિયર સહિત ઇંગ્લિશ દારૂની 273 બોટલ મળી આવતા જેની કિંમત 29,650 સાથે ઠાકોર સુભાજી ચમનાજીને પકડી લાવી દિયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.